સુરતના કામરેજ ખાતે શ્રી સદગુરુ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીવન સંધ્યા ઘરડા ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે। સાથે સાથે સમાજ અગ્રણીઓ અપીલ કરી કોઈ પણ વૃદ્ધની સંભાળ નહીં રાખનારા અહીં વડીલ વૃદ્ધોને પોતાના ઘર કરતાં સારી સંભાળ રાખવામાં આવશે। માતા વિના સુનો સંસાર એ વાત સાચી છે, પરંતુ આજે તો વૃદ્ધાશ્રમમાં માતા કે પિતાને ધકેલી દેવાય છે। નવા જમાના સાથે તાલ મેળવવા ઈચ્છતા છતાં એડજસ્ટ થવામાં નિષ્ફળ જતા મા બાપ વૃદ્ધો ગઢપણને પ્રેમ સંભાળ અને લાગણીથી સાચવવાનું કામ બાળકો સંતાનોનું છે, પરંતુ બાળકો મોટા થયા પછી પોતાના માવતરને સાચવવામાં નિષ્ફળ જાય છે। ત્યારે આવા માવતર રસ્તે રઝળતા થઈ જાય છે। ત્યારે આવા નિસહાય માવતર રસ્તે રઝળતા ન રહે તે હેતુસર સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ નવા ગામ ખાતે કેબી માંગુક્યા અને એમડી અગ્રવાદ અને આરકે મેદપ્રાનાઓ દ્વારા એક પ્રેરણાથી શ્રી સદગુરુ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીવન સંધ્યા ઘરડા ઘરનું આજરોજ નિર્માણ કરવામાં આવ્યું છે। પીડિત ઘરડા વડીલો રસ્તે રઝળતા ન રહે અને તેમની પૂરેપૂરી દેખભાળ અને કાળજી રાખી શકાય તે હેતુસર આ ઘરડા ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આજરોજ નિર્માણ કાજે ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી ઘરડા ઘરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। તેમજ ઉપસ્થિત મહેમાનોએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જો આમ જ ઘરડા ઘર ખુલવા મળશે તો ભારત દેશ માટે એક મોટી મુશ્કેલી ઊભી થશે અને નવ યુવાનોને પણ માવતરની કાળજી કરવાની અપીલ કરી તે અનોખો સંદેશ પાઠવ્યો હતો। મધર્સ ડેનું મહત્ત્વ સમજવું જોઈએ। જન્મતાની સાથે જ પહેલો શબ્દ શિશુના મુખ્ય માં હોય છે અને માં એટલે મધુર માયાળું અને કર્ણપ્રિય શબ્દ। માતાને ગુરુઓએ સર્વશ્રેષ્ઠ ગુરુ માની સન્માનિત કરવામાં આવી છે। કારણ પ્રેમ, કરુણા, સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનું ઝરણું એટલે માતા। માતા પિતાને જેઓ રક્ષણ આપતા નથી તેઓ કૃપા વરસાવતા વિશુદ્ધ આત્માના આશીર્વાદ ગુમાવે છે। શ્રી સદગુરુ પ્રેરણા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ આર કે મેંદપરા અગ્રવાલ અને માંગુકિયા સર, આ ત્રણેય જે બીડું ઉપાડ્યું છે સારું છે, સમાજ માટે સારું છે, આમ નથી સારું પણ છતાં જેને તકલીફ છે એના માટે સારું છે। એમી અમારે કારગિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે આ લોકોને કંઈ પણ જ્યાં કાંઈ જરૂરિયાત હશે ત્યાં અમે ખંભે ખંભો મિલાવીને એની સાથે રહીએ છીએ। આજના આ સમયમાં ઘરડા ઘર જે નવું છે એ ખૂબ ચિંતાનો વિષય છે, સમાજને શું મેસેજ આપશો? સમાજને મેસેજ એ આપું છું કે જે ભણતરની અંદર જ ગીતા અને મહાભારત અને રામાયણની પુસ્તકનું વાંચન આવવું જોઈએ। એ વાંચતા થશે તો નવયુવાનો મતલબમાં એ લોકોને ખ્યાલ હોય છે કે મા બાપ શું છે, એના પ્રત્યે હું આદરભાવ હોવો જોઈએ। એ આ જ્યારે ધર્મને થી આ વસ્તુને કાબૂમાં લઈ શકાય, આપણે જે અમેરિકા ઇંગ્લેન્ડ એની જે પાછળ દોડ્યા છે ને એના કારણે આ વસ્તુ છે। બે શબ્દ હું બોલું છું, કોઈ પણ ને તકલીફ હોય તો વિના મૂલ્ય 360 જે આપણે ભોજનની વ્યવસ્થા કરી છે, રહેવાની વ્યવસ્થા કરી છે, ખાટલા પલંગ ગાડલા તમામ વ્યવસ્થા કરી છે, જે કોઈને તકલીફ હોય તેને અહીંયા આવી જવું અને એથી વિશેષ તકલીફ હોય ને જો કોઈ ઘરેથી કાઢી મૂક્યા હોય તો અમે એવો નિર્ણય કર્યો 5 જણા એને ઘરે સમજાવીને પરત પાછા મોકલવા માટે અમે મજબૂર છીએ અને એ છતાંય તે ઘર કતાય સુવિધા અમે હારી કરી છે, કોઈ પણને ભૂખ્યા રાખવાના નથી અને જે કોઈ એકાબીજા સંપર્કમાં હોય તેને અહીંયા મૂકી દેવા વિનંતી છે। એટલું મારું તમને ક્યાંથી આ પ્રેરણા મળી કે વૃદ્ધ માટે? હું કારગિલ ચેરિટેબલમાં ટ્રસ્ટી છું, અમે કુમાર ઠાકેસા 11 વર્ષથી સમાજ લગ્ન કરીએ છીએ, દર વર્ષે 51 લગ્ન કરીએ છીએ। સમાજ સેવા કરવામાં મને રસ છે અને આ કાળુભાઈ મને મળ્યા, મને કે આપણે આવી સમાજ સેવા કરવી છે, મેં તો કાંઈ વાંધો નહીં, મને કે તમે જોડાઈ દઉં, હું આજે જોડાણો અને મને સમાજ સેવા કરવામાં પહેલેથી રસ છે। કોઈ પણ ને તકલીફ હોય અડધી રાતે મને એમ કે દવાખાનું છે તો મારી પોતાની ગાડી લઈને હું દવાખાને લઈ જાઉં છું, એવી મને સેવા કરવાનો પહેલેથી ભાવ છે, એટલે મારું મન એમાં સેવામાં વધારે છે। જય હિન્દ। અહીંયા જે વૃદ્ધાશ્રમ જે શરૂઆત થઈ છે તો એની મુલાકાત અર્થે આવ્યા ત્યારે ખરેખર તો દરેક સમાજ માટે આ એક ગણો તો કલંકિત વસ્તુ પણ છે કે વૃદ્ધાશ્રમ જ ન હોવા જોઈએ, વૃદ્ધાશ્રમને તો તાળા લાગવા જોઈએ, પણ છતાં સમયને આધીન અત્યારે ઘણા માવતરો એવા છે જે પોતાના દીકરાઓને ભારરૂપ થવા પણ નથી માગતા અને એનું પોતાનું એક જે અસ્તિત્વ છે એ ટકાવવું પણ અત્યારે જ્યારે આ મોંઘવારીના સમયમાં મુશ્કેલ બન્યું છે ત્યારે
जे सेवाभावी लोकों द्वारा जे आ संस्थानु निर्माण थयु छे तेमा घणा जे निराधार मावतरो होय छे एमने अहींया रहेवानी अने व्यवस्था जे करवामां आवी छे ए बदल ए मावतरोनो पण आ तमाम सेवाभावीओने अंतरथी आशीर्वाद रहे छे अने आ जे आश्रम छे एमां अहींना जे कोई स्थानिक लोको छे जे कोई आ मीडियाना माध्यमथी जोवो छो ते लोको अहींया अवारनवार कोई मुलाकात लेजो जे कया एम मावतरो छे एने पोताना मावतर समजजो अने जे कई यथाशक्ति योगदान आपी शकाय कोई साथ सहकार आपी शकाय तो आपजो बधानो खूब खूब आभार भारत माता की जय। नमस्कार राजूभाई गोधाणी आजे आप सब जोई रह्या छो के वृद्धाश्रम एटले के घरडा घरनू एक स्थापना करी छे मैं कामरेज नवागाम मामलतदार कचेरीनी बाजूमां अहीं खूब मोटा आगेवानो पण उपस्थित रह्या प्रेस मीडियाओनो पण खूब साथ सहकार रह्यो અને લોકોમાં એક આશાઓનું કિરણ જાગ્યું કે વૃદ્ધાશ્રમની શરૂઆત કેમ કરવી પડે છે, કારણ કે એક તો આપણે વીઘાના ફળિયા મૂકીને ગામડામાંથી અહીં પધાર્યા, ગામડાઓમાં કોઈ અત્યારે જમવાનું આપી શકે એવી સ્થિતિમાં નથી, ગામડાઓ ઘરડા ઘરમાં ફેરવાઈ રહ્યા હોય ત્યારે અમારા આગેવાન શ્રી કેબીભાઈ માંગુકિયાના અગ્રસ્થાને આ ઘરડા ઘરનું સ્થાપના કરી છે, આપણી વચ્ચે આપણા સમાજમાં આપણામાં એરિયાની અંદર કોઈ આવા દુઃખિત પરિવાર હોય કે જેમને આવી પરિસ્થિતિ થઈ હોય, ભગવાન ના કરે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય પણ થયું હોય તો અમારી સંસ્થાનો સંપર્ક કરવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ। કામરેજની અંદર મામલતદાર કચેરીની બાજુમાં નવા ગામમાં અમે આ સંસ્થાનું આયોજન કર્યું છે જીવદયા, અને જે આ આશ્રમની અંદર અમે જેમ ઘરની અંદર રાખશો રહેતા હોય છે એના કરતાં પણ સુંદર અહીંયા રહેવા માટેની વ્યવસ્થા કરી છે, તે બદલ સાથ સહકાર આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। મારું નામ રાઘવભાઈ યુવરાજભાઈ દોમડિયા, મારું ગામ છે ઘેટી દુધાળા, અત્યારે સુરત ખાતે કામરેજ નવા ગામ વૃદ્ધાશ્રમ શરૂ થયો ત્યાં હું આવ્યો છું। મેં જોયું અને વૃદ્ધાશ્રમ બહુ સારું કરે છે કામકાજ આ બધાએ, પણ મને થોડુંક દુઃખનું ઊંડું લાગે કે આવું શરૂ થયું છે, કાંઈ વાંધો નહીં, સારું કર્યું છે આ બધાએ વડીલોએ, પણ આવું થવું ન જોઈએ। આજની યુવા પેઢીના બધાને સમજવું જોઈએ કે આવું ન થવું જોઈએ, અને ખાસ ધીરે ધ્યાન આપે અને જોવે, ખાસ કરીને દીકરીની વાતો બેટી બચાવો અને દીકરી છે બે કુળ તારે છે ત્યારે તમે શું સંદેશ મેસેજ આપજો કે ગઢડા માવતરની સેવા કેવી રીતે આજની યુવા પેઢી કરે, અને દીકરીઓને ખાસ જોવાનું છે, દીકરી કરે છોકરો જ્યારે કુંવારો હોય કે એમ તે કોઈને મા બાપ નડતા નથી, છોકરાઓના લગ્ન થાય ને વો આવે એટલે મા બાપ મળે નડવા, કારણ કે દીકરીઓને સમજાવો પોતપોતાના ઘેરે દીકરીઓને સમજાવો કે આ બધું બહુ દુઃખનું ઓલું દેખાય છે આપણા સમાજની અંદર, આવું ન થવું જોઈએ। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત।